રાજકોટના ભગવતી પરા શેરી નંબર 20 હનુમાન મંદિર પાસેની પ્રાચીન ગરબે આદ્યશક્તિ માં ભવાની રે અંબાના નાદથી ખોડિયાર ગરબી મંડળની બાળાઓ ઢોલ નગારા સાથે નવમા નોરતે અવનવા રાસ જોવા માટે લોકોની મેદની જોવા ઉમટી પડી હતી. નવલા નોરતા શરૂ થતા જ દેશવાસીઓ શક્તિની ભક્તિમાં લીન થયા છે. રાજકોટમાં પણ અર્વાચીન રાસ ઉત્સવના આયોજન ઠેર ઠેર થઈ રહ્યા છે. જો કે અર્વાચીન રાસોની ઝાકમઝોળ વચ્ચે પ્રાચીન ગરબાનું પણ મહત્વ યથાવત છે. ત્યારે તલવાર રાસ ભગવતી પરાના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તલવાર રાસ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. ભગવતી પરા શેરી નંબર 20માં આવેલી પ્રાચીન ખોડિયાર ગરબી મંડળમાં પ્રાચીન રાસ જોવા લોકો દૂર દૂરથી આવે છે. હાલ અહીંનો તલવાર રાસ ભગવતી પરાનું કેન્દ્ર બન્યું છે. ખોડિયાર ગરબી મંડળ છેલ્લા 6 વર્ષથી રમાડવામાં આવે છે. તેનું સંચાલન મહિલા મંડળ દ્વારા કરવામાં આવે છે. ખોડિયાર ગરબી મંડળની મહિલાઓ દ્વારા 1 મહિનાથી પ્રેક્ટિસ કરાવી માતાજીના રાસ ગરબા શીખવાડવામાં આવે છે, જેમાં મુખ્ય આયોજક તરીકે હંસાબા ચુડાસમા, મંજુબેન જાદવ, શિલ્પાબેન ડાંગર જોડાયા છે. આમાં કોઈ પણ પુરુષ સભ્ય નથી, ખાલી મહિલા મંડળ દ્વારા ખોડિયાર ગરબી મંડળનું સંચાલન કરવામાં આવે છે. ગરબી મંડળ નું શું નામ? કેટલા વર્ષો થી કરો? 5 વર્ષ. કેટલી બાળાઓ ને લાભ મળે? કેટલો ટાઈમ બાળાઓ ને અરાઉન્ડ ન્યૂઝ સાથે નંદાભાઈ ડાંગર, રાજકોટ.